કેમ બેટા, ઉદાસ છો? કઈ નહીં પપ્પા. બેટા તું આવી રીતે તું ભાંગી જઈશ તો પછી મારી હાલત શું થાય? તો શું કરું પપ્પા? અરે આવું બધું તો વિચાર્યું પણ નહોતું. એક ઝટકામાં બધું જ ખતમ થઈ ગયું. અરે બેટા તું ચિંતા નહીં કર, અને તને તો ખબર છે મેં તને કેટલા લાડકોડથી ઉછેરી છે. અરે તારી ખુશી માટે તું કંઈ પણ વસ્તુ કરી શકું, પણ તારા આંખમાં જે વ્યક્તિ આંસુ લાવ્યા છે ને એને તો હું છોડીશ નાખી જિંદગી. એના એના છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઉં. પપ્પા એનાથી શું થશે? આ તમારો ગુસ્સો કરવાથી, એ લોકોની સાથે બદલો લેવાથી કઈ ફરક નહીં પડે. અરે ફરક પડે જ ને. મને એમ થાય કે મારી દીકરીને જેણે રોવરાવી છે ને એને તો હું રાતા પાણીએ રોવરાવી. ઈ છે ને જોડે દિવસે તારા દેખાડી દઉં એને, જોને તું. પણ એનાથી મારા લગ્ન દેવાંગ સાથે તો નહીં થઈ જાય ને? અરે નો થાય તો કાંઈ નહીં, અને એવા છોકરાને કરવો હશે શું? આપણે જે હાલતા એમ કહી દે કે મારે વેહોળ નથી રાખવું અને મારી ફાવે જેમ ફાવે એમ બોલી જાય, હવે એ તો ધારે ને તો મારે છે ને તારા લગ્ન અહીંયા કરાવવા જ નથી. તો ના કરાવતા, પણ મેં પણ નક્કી કરી લીધું છે કે દેવાંગ સિવાય કોઈ બીજા સાથે લગ્ન નહીં કરું. આ તું શું વાત કરે છે? હા પપ્પા, હું કોઈ સાથે હવે લગ્ન નહીં કરું. અરે આવો નિર્ણય ન લેવાનો હોય, તારી આગળ તો આખી જિંદગી પડી છે અને તું આવી રીતે એકલી રહે આખી જિંદગી? એકલી રહે? એકલી ક્યાં છું પપ્પા, તમે પણ છો ને સાથે. અને તમને પણ વાંધો હોય ને કે હું તમારી સાથે રહેતી હોય, મને કહી દેજો. અરે બેટા તું આવું નહીં બોલ, તું આવું બોલીશ ને તો હું રડી જાય. તો શું કરું પપ્પા, હું દેવાંગને પ્રેમ કરું છું. સપના જોયા હતા અમે સાથે રહેવાના, લગ્ન કરવાના. પણ બેટા તું માનું છું કે તું એને દેવાંગને સાચો પ્રેમ કરે છે, પણ એ તારા સાચા પ્રેમની દેવાંગને કંઈ કદર છે? એને જરીકે કદર નથી. તો જે આપણા પ્રેમને ઓળખી નથી શકતો, આપણા પ્રેમને જાણી નથી શકતો, તો એવાની સાથે આપણે હું કામ જિંદગી ભર રહેવું જોઈએ? પપ્પા જે કંઈ પણ થાય છે ને એ બધાની પાછળ કંઈક ને કંઈક કારણ છુપાયેલું હોય છે. અને અત્યાર સુધી તો તમે જ કહેતા હતા ને દેવાંગ બહુ સારો છોકરો છે, એનો સ્વભાવ સારો છે, એના જેવો કોઈ છોકરો નથી. અને આજે તમે જ આવું બોલી રહ્યા છો. અરે એનો સ્વભાવ સારો છે ને? સ્વભાવ સારો એનો હતો, એ સારો છોકરો હતો, પણ હવે નથી. એકદમ આમ ચક્કરની જેમ આખો ફરી ગયો છે. અને એ તો હું તો કહું સારું થયું, જે થયું નહીં સારું થયું કે લગ્ન પહેલાં એની આપણે આપણને આ કાળા કરતૂતની ખબર પડી ગઈ અને તારી આ જિંદગી છે ને એ બચી ગઈ. નહીં તો લગ્ન પછી જો એણે આવું કર્યું હોત તો આખી જિંદગી તારી બરબાદ થઈ જાત. ના પપ્પા, દેવાંગને શું થઈ ગયું છે ને મને એ નથી સમજાતું. પણ દેવાંગના બા મળ્યા હતા, મને વિનંતી કરતા હતા, હાજીજી કરતા હતા કે થોટીલો મૂકી દે, હું બધું સારું કરી દઈશ, દેવાંગને હું મનાવીશ. આ બધા છે ને બોલે બીજું અને કરે બીજું એવા છે. અત્યાર સુધી મને એમ હતું ખાલી દેવાંગ જ એવો છે, પણ હવે એમ ખબર પડી ગઈ કે આ બધા એના ભાઈનો, એને ભાભીનો, એની બાનો, બધાનો હાથ આવો એની પાછળ છે જ. સમજા, વ્યવહાર તોડવામાં તો જ દેવાંગ આવું કરે ને. નકર પહેલાં તો અત્યાર સુધી સારો હતો, હવે કેમ? હવે એણે એમ કે નક્કી કર્યું હોય કે અમે સારા રહેવી અને તું એક ખરાબ થઈ જા. બે બધા છે ને મીંઢડા છે, મીંઢડા. આવાનું તો હું જિંદગીભર કોઈ દિવસ માફ નહીં કરું. સો વાત ને એક વાત છે પપ્પા, દેવાંગને મનોમન મેં મારા પતિ માની લીધા છે. અને જેમ મેં કહ્યું એમ હવે હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. બેટા મારી દીકરી બિચારી આખી જિંદગી દેવાંગ પાછળ ખર્ચી નાખશે અને ઉલાને જરીકે આની પડી નથી. નરાધમ. મોટા ભાઈ શું કામ હતું? કેમ બોલાવ્યું છે મને અહીંયા? મોટા ભાઈ
શું થયું છે મોટા ભાઈ? હા, આજે પહાડ સરીખો મારો ભાઈ આમ રડી કેમ રહ્યો છે? હા, શું થયું છે? જો મને બધી જ ખબર પડી ગઈ છે. બધી મતલબ શું શું ખબર પડી ગઈ છે મોટા? તારે પહેલા જ વાત કરી દેવી જોઈતી હતી ને, કે તને તને એચઆઈવી થયો છે. જો આવા સમયે હિંમત રાખવાની હોય તારે મને તો વાત કરવી જોઈતી હતી ને. આટલું મોટું દુઃખ તો એકલો શું કામ ભોગવી રહ્યો હતો? હા, શું વાત કરું એમ મોટા ભાઈ, શું કહું કે તમારી સાથે હું હવે થોડા દિવસ તો મેં ના, એવું નહીં બોલ. કોણે કહ્યું કે તું વધારે જીવીશ? મને વિશ્વાસ છે તને કંઈ નહીં થાય. આપણે સારામાં સારા ડૉક્ટર પાસે દવા લઈશું, તારો ઈલાજ કરાવીશું. પણ ઘંટા, તારે મને વાત કરવાની જરૂર હતી. દુઃખ વેચીએ ને તો દુઃખ ઓછું થાય, પણ દુઃખ એકલું જ ભોગવીએ ને તો વધારે દુઃખી થવાય. દામિની સાથે સગાઈ આટલા માટે તોડી હતી ને? હા, એટલા માટે તે સગાઈ તોડવાની કોશિશ કરતો હતો, તમને લોકોને સમજાવવાની કોશિશ કરતો હતો કે પણ છોડો ને મોટા ભાઈ, હવે મારી જિંદગી તો ખરાબ થઈ જ ચૂકી છે, હું શું કામ ને બિચારી દામિનીની જિંદગી ખરાબ કરું? તે બરાબર વિચારી, તું તારી જગ્યાએ સાચો છે. તારી જગ્યાએ હું હોત તો પણ હું પણ આવું જ કરત ને. પણ સગાઈ તોડવાની રીત અલગ હતી, અમારી સાથે વાત કરવાની રીત અલગ હતી. અમે દુઃખ પહોંચે એવું કામ કરતો હતો તું, મારી સાથે, બા સાથે, તારા ભાભી સાથે અને દામિની સાથે, બધા સાથે તે ગુસ્સામાં વાત કરી, ખોટા કારણો બતાવ્યા. માનું છું કે હું તારી આ વાત કોઈને ના કરત, કારણ કે હું સમજી શકું છું કે તું પણ આ વાત કોઈને કરી શકે એમ નહોતો. પણ હું જાણી શકું કે આ રોગ કેટલા ટાઈમથી અને ડૉક્ટરે શું કહ્યું, કેવી રીતે છેલ્લા છ મહિનાથી મને એચઆઈવી થયો છે. જોકે આ વાતની જાણ તો મને હજી 3 મહિના પહેલાં જ થઈ કે એચઆઈવીમાં આવું બધું પણ થઈ શકે છે. કેવી રીતે? મોટા ભાઈ, મેં પણ ડૉક્ટર પાસે આ વાત જાણવાની કોશિશ કરી હતી. શું કહ્યું? મારા મગજમાં તો એક જ કારણ હતું. મેં ખુલ્લા મને આ કારણની ચર્ચા પણ કરી ડૉક્ટર સાથે, પણ જે કાંઈ બન્યું નહોતું એ વાતને હું કેવી રીતે સ્વીકારી શકું? ડૉક્ટરે જણાવ્યું કે માત્ર એક જ કારણે એચઆઈવી નથી થતો. હા, બની શકે કે તમે કોઈ એચઆઈવી થયેલ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, અથવા તો કોઈ રીતે એમનું બ્લડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય તો પણ એચઆઈવી થઈ શકે છે. તમને ખબર છે મોટા ભાઈ, આપણે લોકો ગામડે ગયા હતા ત્યારે હું બીમાર પડી ગયો હતો. હા, એ સમયે તાત્કાલિક ધોરણે લોહીની જરૂર પડી હતી. ડૉક્ટરે જણાવ્યું છે કે કદાચ બની શકે કે કોઈ એચઆઈવી થયેલ વ્યક્તિના સંપર્કમાં આવેલી વસ્તુઓ જેનો ઉપયોગ, દાખલા તરીકે નીડલ, જે નીડલ વપરાઈ હતી એ નીડલ કોઈ એચઆઈવી થયેલ વ્યક્તિને પહેલાં લગાવવામાં આવી હોય અને પછી મને લગાવી હોય તો થઈ શકે. હું એ ડૉક્ટરને છોડીશ નહીં,
આપણે એના ઉપર કેસ કરીશું. જેને તારી જિંદગી બગાડી છે એ કોઈ બીજાની જિંદગી ન બગાડે ને, એના માટે થઈને એને સજા મળવી જોઈએ. નહીં મોટા ભાઈ, ભૂલ થઈ હોય શકે ને, કદાચ ભૂલ થઈ હોય ડૉક્ટરથી. પણ જુઓ, તમને આ વાતની જાણ થઈ છે ને, હવે પ્લીઝ આગળ તમે ઘરના બીજા કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ આ વાત નહીં જણાવો. મોટા ભાઈ પ્લીઝ, હું ઘરના કોઈ પણ વ્યક્તિને દુઃખી કરવા નથી માંગતો.